નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ એક હિન્દી આજે આપણે હિન્દી ભણીશું હિન્દીનું પુનરાવર્તન જોતા પ્રશ્ન નંબર એક યોગ્ય મૂળાક્ષર અક્ષર મૂકી ખાલી જગ્યામાં શબ અને શબ્દ બનાવો અહીં આપણને જે ખાલી જગ્યા આપેલી છે એમાં ઓપ્શનમાં આપેલા યોગ્ય મૂળા અક્ષર મૂકી એક શબ્દ બનાવવાનો છે તો ચાલો આપણે શબ્દ બનાવતી શીખીએ તો જોઈએ મ ખાલી જગ્યા ર તો અહીં થશે મ ટ ર કોઈ પણ શબ્દને વાંચવા માટે તેને સંપૂર્ણ હોવું જરૂરી છે તો આપણે અહીં આ શબ્દને પૂર્ણ કરીએ તો થઈ ગયો ને મ ટ હવે બીજો જોઈએ ખાલી જગ્યા ઘ ર તો અહીં પહેલું લખેલું છે બ તો બ ઘ ર એવું ન બને હવે ન મૂકીએ તો ન ઘર તો બની ગયું શબ્દ હવે જોઈએ ત્રીજા નંબરનું દી ખાલી જગ્યા ક તો અહીં આપણે આપેલી જે ઓપ્શન છે આપણા ખાલી જગ્યાના એ જોઈએ તો દી પ ક એ પણ શબ્દ બની ગયો હવે ચોથા નંબરનું જોઈએ સલ તો અહીં પહેલું લખેલું છે ક ક સલ એવો શબ્દ ન બને હવે બીજો મૂળા અક્ષર મૂકીએ તો લ તો એ ફૂળા મૂકીએ તો સાચો શબ્દ બને છે હવે પાંચમા જોઈએ તો લ ખાલી જગ્યા કી તો અહીં આવશે લ પહેલું લખેલું છે ટ તો લ ટ કી એવું ન આવે એટલે શબ્દ નથી બનતો હવે બીજો મૂળા અક્ષર મૂકીએ લ કી તો એ થશે સાચું લડકી એટલે છોકરી એવી જ રીતે વિદ્યાર્થીઓને અહીં આપેલા બીજા કેટલીક ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે